Hello students, myself from Vallabhbhuti Polytechnic Navsari Mechanical Engineering Department. Today I am going to teach you about the subject name Fundamental of Mechanical Engineering having subject code 330015. In this particular subject I am going to discuss about the chapter number 2 or unit number 2, power transmission and safety. In this chapter, today we will cover introduction portion, then we will see application of power transmission as well as mode of mechanical power transmission. And this particular topic, mode of mechanical power transmission, we will see the rope drive, then belt drive, chain drive, gear drive, as well as roller drive. So, the first subtopic is introduction. This one is the introduction about the chapter number 2, power transmission and safety. So, what is power transmission? Power is transmitted from one shaft to the another shaft by means of rope, belt, chain or gears. Power transmission ની વ્યાખ્યા અથવા ઓળખાણ કરાવીશું તો તેની અંદર સમાવેશ થશે કે પાવર જે છે તે एक शाफ्ट ऊपर थी बीजा शाफ्ट ऊपर लई जवा माटे जे आपणे बेल्ट रोप के चेन अथवा तो गियर ड्राइव नो उपयोग करीशुं एटले के पावर ने एक शाफ्ट ऊपर थी बीजा शाफ्ट ऊपर लई जवा माटे पावर ट्रांसमिशन तरीके जुदी जुदी ड्राइव एटले के बेल्ट रोप चेन अने गियर ड्राइव नो उपयोग થાય છે. ઇન શોર્ટ પાવર ટ્રાન્સમિશન મીન્સ યુ હેવ ટુ ટ્રાન્સમિટ પાવર ફ્રોમ વન શાફ્ટ ટુ ધી અનધર. દેટ ઇઝ ધ સિમ્પલ થિંગ વિચ યુ હેવ ટુ રિમેમ્બર. સો ઇન ધીસ પર્ટિક્યુલર ચેપ્ટર વી આર ગોઈંગ ટુ ટ્રાન્સમિટ ઓનલી પાવર ફ્રોમ વન શાફ્ટ ટુ ધી અનધર. હિયર ઇઝ વન એક્ઝામ્પલ. ઇન ધીસ પર્ટિક્યુલર એક્ઝામ્પલ here is electric motor which is driven by the electric power. When we give electric power to this motor, the output of the motor which is say rotary motion, that is given by the motor shaft, and that rotary motion which is transmitted by different ways, that is shown in this particular figure. આ ચિત્રની અંદર તમને એક ઇલેક્ટ્રિક મોટર જોવા મળે છે. આ મોટરને ઇલેક્ટ્રિક પાવર દ્વારા અથવા તો ઇલેક્ટ્રિસિટી દ્વારા ચલાવવામાં આવશે. જ્યારે મોટરને ઇલેક્ટ્રિક પાવર આપવામાં આવશે ત્યારે એના આઉટપુટ શાફ્ટ ઉપર રોટરી મોશન મળશે, અને આ રોટરી મોશનને જ્યારે આપણે પંપને આપીશું રોટરી મોશન, તો એ રોટરી મોશનની મદદથી પંપ ઓપરેટ થશે. સો ઇટ ઇઝ ઇનિશિયલ પાવર ધેટ ઇઝ એક્સેપ્ટેડ બાય ધ પંપ. પંપને ઇનિશિયલ પાવર તરીકે રોટરી મોશન જે આઉટપુટ છે ઇલેક્ટ્રિક મોટરનું તે ઇનિશિયલ પાવર તરીકે પંપ લેશે. તો આપણે અહીં ઇલેક્ટ્રિક મોટરનો જે શાફ્ટ છે તેને ડ્રાઇવિંગ શાફ્ટ કહીશું, અને તેના ઉપરથી પાવર આપણે ડ્રીવન શાફ્ટ તરીકે પંપની ઉપર લગાવેલા શાફ્ટને પહોંચાડીશું એટલે પાવર ટ્રાન્સમિટ કરીશું. દેટ ઇઝ ટ્રાન્સફર ફ્રોમ ઇલેક્ટ્રિક મોટર ટુ ધી પંપ. હવે અહીં આગળ પહેલાંમાં ડાયરેક્ટલી મોટરનો શાફ્ટ પંપ સાથે જોડેલો છે એટલે મોટરને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવામાં આવશે એટલે પંપ ચાલુ થઈ જશે, અને એ પંપ વોટર પંપ હશે તો પાણીને નીચેના લેવલથી ઉપરના લેવલ સુધી પહોંચાડશે. બીજી ડ્રાઇવ છે કે જેની અંદર
આપણે એક કપલિંગ મૂકેલી છે બે શાફ્ટની વચ્ચે, તો મોટર દ્વારા એ ડ્રાઇવિંગ શાફ્ટ ફરશે અને બંનેને ડ્રાઇવિંગ શાફ્ટ એ મોટર ઉપર લગાવેલો છે, જ્યારે ડ્રીવન શાફ્ટ એ પંપ ઉપર છે, અને બંનેને જોડવા માટે કપલિંગનો યુઝ કર્યો છે. એટલે ડ્રાઈવર શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ થશે અહીં પણ વિથ ધ યુઝ ઓફ કપલિંગ. ત્રીજી જે ચિત્ર છે જેની અંદર ડ્રાઇવિંગ શાફ્ટ ઉપર પુલી મૂકેલી છે અને એ અને ડ્રીવન શાફ્ટ ઉપર પણ પુલી છે, અને ડ્રાઈવર શાફ્ટ ઉપરથી એટલે કે ઇલેક્ટ્રિક મોટર ઉપરથી પાવર બેલ્ટ અને પુલી ડ્રાઈવ દ્વારા ડ્રીવન શાફ્ટ એટલે કે પંપને પાવર પહોંચાડવામાં આવશે, અને પંપને એ પાવરની મદદથી પાણી નીચલા લેવલથી ઉપરના લેવલ સુધી પહોંચાડી શકાય છે. ત્રીજીની અંદર પણ સેમ જ છે, બેલ્ટ અને પુલી ડ્રાઈવ તથા કપલિંગનો પણ ઉપયોગ કર્યો છે અને તેની મદદથી પાવર ટ્રાન્સમિટ થાય છે. સો ધીસ વન ઇઝ ધ સિમ્પલ ઇન્ટ્રોડક્શન અબાઉટ હાઉ યુ કેન ટ્રાન્સમિટ પાવર ફ્રોમ વન શાફ્ટ ટુ ધી અનધર. સો ફોર ધીસ ચેપ્ટર વી વિલ સી ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પાવર ટ્રાન્સમિશન ડિવાઇસીસ, બટ બિફોર ધેટ વાય વી આર સ્ટડીંગ ધીસ ચેપ્ટર, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એન્ડ ધ ક્વેશ્ચન રાઇઝ ફોર વાય વી આર સ્ટડીંગ પાવર ટ્રાન્સમિશન, ધ આન્સર ઇઝ વોટ આર ધ એપ્લિકેશન ઓફ પાવર ટ્રાન્સમિશન. સો પાવર ટ્રાન્સમિશનની ઉપયોગ ક્યાં થાય છે, અને જો એ ઉપયોગ થતા હોય તો જ આપણે આ ચેપ્ટર ભણીએ છીએ. આ ચેપ્ટર ભણવા પાછળનો આપણો ટાર્ગેટ છે કે આપણે આ ચેપ્ટરનો ઉપયોગ ક્યાં કરીશું. તો પાવર ટ્રાન્સમિટ કરવા માટે જુદી જુદી પાવર જગ્યા ઉપર પાવર ટ્રાન્સમિશન ડિવાઇસીસનો ઉપયોગ થાય છે. તો પહેલું છે કારખાનામાં મશીનોને ડ્રાઇવિંગ યુનિટ સે ઇલેક્ટ્રિક મોટર દ્વારા ગતિ અને શક્તિ ટ્રાન્સમિટ કરી ચલાવવા માટે. સિમ્પલી યુ હેવ ટુ ઓપરેટ ડિફરન્ટ મશીન્સ બાય યુઝિંગ ઇલેક્ટ્રિક મોટર. સો યુ હેવ ટુ ટ્રાન્સમિટ પાવર ફ્રોમ ઇલેક્ટ્રિક મોટર ટુ ધી ડિફરન્ટ મશીન વિચ ઇઝ લોકેટેડ ઇન ધ ઇન્ડસ્ટ્રીઝ. સો ઇન્ડસ્ટ્રીઝની અંદર એક ઇલેક્ટ્રિક મોટરને જ્યારે આપણે ઇલેક્ટ્રિસિટીથી ચલાવીશું, ત્યારબાદ એ ઇલેક્ટ્રિક મોટર ઉપરથી પાવરને એટલે કે ગતિ અને શક્તિને જુદા જુદા મશીનોને ચલાવવા માટે આપણે ઉપયોગમાં લઈશું. એટલે કે ઇલેક્ટ્રિક મોટરને પહેલાં ઇલેક્ટ્રિસિટી આપવામાં આવે અને એ ઇલેક્ટ્રિક મોટર ઉપરથી પાવરને ટ્રાન્સમિટ કરીને આઈધર ઇટ ઇઝ ટ્રાન્સમિટ બાય બેલ્ટ ચેઇન રોપ ઓર અ ગિયર ડ્રાઈવ ટુ ધી ડિફરન્ટ મશીન્સ. તો જુદા જુદા મશીનોને ચલાવવા માટે પાવર ટ્રાન્સમિશનનો ઉપયોગ થાય છે. સેકન્ડ એપ્લિકેશન ઇઝ યુ હેવ ટુ ઓપરેટ ઓર ટુ રન ધ લિફ્ટ. બધાએ જોઈ હશે લિફ્ટ, અને લિફ્ટની અંદર જો એના કન્સ્ટ્રક્શનની અંદર જોયું હોય તો પાવર ટ્રાન્સમિટ કરવા માટે વાયર રોપ કે બેલ્ટ ડ્રાઈવનો ઉપયોગ કે ગિયર ડ્રાઈવનો ઉપયોગ કરીને લિફ્ટને ચલાવવા માટે પાવર ટ્રાન્સમિશનનો ઉપયોગ થાય છે. ડેમના દરવાજા ખોલવા અને બંધ કરવા માટે. સો ડેમની અંદર જે દરવાજા જેની અંદરથી પાણીને ડિસ્ચાર્જ આપવામાં આવે છે અથવા તો પાણી સ્ટોર કરવામાં આવે છે, તો ત્યાં ડેમના દરવાજા ખોલવા અને બંધ કરવા માટે પાવર ટ્રાન્સમિશનનો ઉપયોગ થાય છે. વાહનોના એન્જિનની ગતિ અને શક્તિને વ્હીલ સુધી પહોંચાડવા માટે. એટલે કે વેહિકલનું એન્જિન ઓપરેટ થશે, જે તમે નેક્સ્ટ ચેપ્ટરની અંદર જોશો, જે છે આઈસી એન્જિનની અંદર એન્જિન કઈ રીતે ઓપરેટ થાય છે, પણ એન્જિનની ગતિને વેહિકલના વ્હીલ સુધી પહોંચાડવા માટે વી હેવ ટુ યુઝ પાવર ટ્રાન્સમિશન. સો વાહનોની એન્જિનની ગતિને વ્હીલ સુધી પહોંચાડવા માટે પાવર ટ્રાન્સમિશનનો ઉપયોગ થાય છે. પંપ અને કોમ્પ્રેસરને વિદ્યુત મોટરનો પાવર પહોંચાડવા માટે વી હેવ
ऑलरेडी सीन हाउ पंप इज ऑपरेटेड. सो पंपने चलावा के कॉम्प्रेसरने चलावा माटे सौ प्रथम विद्युत मोटर चलावामां आवे छे अने ए मोटर उपरथी पावर एटले के रोटरी मोशन ने कॉम्प्रेसर के पंप ने पहोंचाड़वामां आवे छे. सो इन धीस पर्टिक्युलर एप्लिकेशन यू हैव टू यूज पावर ट्रांसमिशन. दर्जीनो संच के शेडीनो संच वगैरह चलावा माटे दैट इज कॉमन एप्लिकेशन. इन धीस पर्टिक्युलर एप्लिकेशन यू हैव सीन हाउ पावर ट्रांसमिशन इज use power is transmitted in this particular application by the belt rope or a chain drive. Heavy earth moving machine chalava mate. For heavy earth moving means moti crane ke jene chalava mate power transmission no upyog thai chhe. Steamer ane submarine ne chalava mate. Then in this particular application you have to use power transmission. Then simple application of power transmission that you have seen in daily uses of mixer, grinder, ghar ghanti, washing machine vagere chalava mate. So we have seen to many more application. In those application we have to use power transmission. The power transmission no upyog karine apne aap ghani badha upyogo ઘણી બધી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલા માટે આપણે પાવર ટ્રાન્સમિશનનું ચેપ્ટર અહીં ભણીએ છીએ. સો ફર્સ્ટ વી હેવ સીન વોટ આર ધ મોડ ઓફ મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન. મિકેનિકલ પાવર ટ્રાન્સમિશનના પ્રકાર કયા છે અથવા તો એના મોડ્સ કયા છે. સો ધોઝ આર ધ રોપ ડ્રાઈવ, બેલ ડ્રાઈવ, ચેન ડ્રાઈવ, ગિયર ડ્રાઈવ એન્ડ રોલર drive. And this all we will see all the drives one by one. And among this all drive we will see first rope drive. So rope drive જે છે તે આગળ પણ પાવર ટ્રાન્સમિશનની વ્યાખ્યાની અંદર જોઈ ગયા તે પ્રમાણે એક શાફ્ટ ઉપરથી બીજા શાફ્ટ ઉપર આપણે પાવર ટ્રાન્સમિટ કરવું હોય તો રોપ ડ્રાઈવનો ઉપયોગ થાય છે. તો બે શાફ્ટ વચ્ચે વધુ પ્રમાણમાં અંતર હોય તથા વધુ પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય ત્યારે રોપ ડ્રાઈવનો ઉપયોગ થાય છે. આપણે યાદ રાખવાનું છે અહીં કે પાવર તો ટ્રાન્સમિટ એક શાફ્ટ ઉપરથી બીજા શાફ્ટ ઉપર જ કરવાનો છે, પણ જ્યારે બે શાફ્ટ વચ્ચે અંતર વધારે હોય તથા વધારે પાવર ટ્રાન્સમિટ કરવો હોય તો આપણે રોપ ડ્રાઈવનો ઉપયોગ કરીશું. સો રોપ ડ્રાઈવ ઇઝ યુઝ where the distance between two shaft is more and we have to transmit power in power more. Next, what are the application of rope drive? Lift ke elevator, overhead crane ma, hoist ma, vagere sthade aapne rope drive no upyog thai che. To aa che particular rope drive no upyog. In પણ રોપ ડ્રાઈવની અંદર આપણે જે રોપ યુઝ કરીએ છીએ એ રોપ બે પ્રકારના હોય છે. વન ઇઝ ફેબ્રિક રોપ અને અનધર વન ઇઝ વાયર રોપ ઓર અ સ્ટીલ વાયર રોપ. યુ કેન સી બોથ ટાઈપ્સ ઓફ રોપ ઇન ધીસ પર્ટિક્યુલર પીપીટી. વન ઇઝ હેમ્પ રોપ એન્ડ અનધર વન ઇઝ મનીલા રોપ. ધોઝ આર ધ ફેબ્રિક રોપ એન્ડ અનધર વન ઇઝ સ્ટીલ રોપ વિચ ઇઝ યુઝ બાય યુઝિંગ many wires wound on a single core and for maintaining the strength of the rope, and you can transmit more power by using steel or wire rope. અને આ એપ્લિકેશનની અંદરથી એક શાફ્ટ ઉપરથી બીજા શાફ્ટ ઉપર એક પુલી ઉપરથી બીજી બે પુલી અથવા તો બીજા બે ડ્રીવન શાફ્ટ ઉપર પાવર રોપ ડ્રાઈવ દ્વારા ટ્રાન્સમિટ કરી શકાય છે. So this one is the type one types of power transmission, and that is rope drive. Now we will see the advantages of rope drive. વધારે સંખ્યામાં રોપનો ઉપયોગ કરી વધુ પાવર ટ્રાન્સમિટ કરી શકાય છે. That is first advantage of rope drive.
જ્યારે વધુ પ્રમાણમાં પાવર ટ્રાન્સમિટ કરવાનો હોય ત્યારે ઘણા બધા રોપનો ઉપયોગ કરીને આપણે ડ્રાઈવર શાફ્ટ ઉપરથી ડ્રીવન શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. આ ડ્રાઈવ શાંત પ્રકારની છે. ઇટ ઇઝ ધ ટાઈપ ઓફ પાવર ટ્રાન્સમિશન ઇન સાયલન્ટ મોડ, કે જ્યારે આ ડ્રાઈવનો ઉપયોગ કરીશું તો એમાંથી વધારે અવાજ આવશે નહીં. સો આ ડ્રાઈવ શાંત પ્રકારની છે. એક જ ડ્રાઇવિંગ પુલી પરથી એક કરતાં વધારે ડ્રાઈવ લઈ શકાય છે. વી વિલ સી ઇન ધીસ પર્ટિક્યુલર સ્કેચ વી કેન ટ્રાન્સમિટ પાવર ફ્રોમ વન શાફ્ટ ટુ અનધર ટુ શાફ્ટ. સો ઇન ધીસ એપ્લિકેશન એક જ ડ્રાઇવિંગ પુલી છે, તેના ઉપરથી એક કરતાં વધારે પુલી ઉપર પાવર આપણે ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. મેન્ટેનન્સ ઓછું આવે છે અને મેન્ટેનન્સ કરવું હોય તો એ સરળ છે. જો આ ડ્રાઇવનો ઉપયોગ કરીશું તો મેન્ટેનન્સ પણ ઓછું આવશે અને મેન્ટેનન્સ સરળતાથી આપણે કરી શકીશું. રોપની ફ્લેક્સિબિલિટીને કારણે શાફ્ટમાં થોડે ઘણે અંશે મિસઅલાઇમેન્ટ ચલાવી શકાય છે. જે રોપ યુઝ કરીએ છીએ આપણે આઈધર ફેબ્રિક ઓર વાયર રોપ, જેની અંદર ફ્લેક્સિબિલિટી એટલે થોડું ઘણું વધારે એ ખેંચાઈ શકે છે, જેના લીધે કોઈક મિસઅલાઇમેન્ટ હોય તો આપણે એને ચલાવી શકીએ છીએ. પુલી રોપ ડ્રાઈવની અંદર જે પુલી યુઝ કરીએ છીએ જેની અંદર ગ્રુવ બનાવવામાં આવે છે અને એ ગ્રુવને કારણે ઘર્ષણાંક ઊંચો મળે છે, તેથી બેલ ડ્રાઈવ કરતાં રોપ ડ્રાઈવની એફિશિયન્સી વધારે મળે છે. નેક્સ્ટ વી વિલ સી ધ ડિસએડવાન્ટેજીસ ઓફ ધ રોપ ડ્રાઈવ. વી કેનોટ ગેટ કોન્સ્ટન્ટ વેલોસિટી રેશિયો બાય ધીસ ડ્રાઈવ. અચળ વેગ ગુણોત્તર મેળવી શકાતો નથી, કે વેગ ગુણોત્તર એટલે ડ્રાઈવર શાફ્ટ ઉપર જે વેગથી શાફ્ટ ફરે છે તે મુજબ ડ્રીવન શાફ્ટ ઉપર પણ એટલો જ વેગથી શાફ્ટ એટલા જ વેગથી ફરવો જોઈએ. બંનેના વેગના ગુણોત્તરને બંનેના વેગને ભાગાકારને વેલોસિટી રેશિયો અથવા તો વેગ ગુણોત્તર કહેવાય છે. એટલે કે આપણે ડ્રાઈવર ઉપર જેટલો વેગથી ફેરવીએ છીએ તેટલા જ વેગથી તમારો ડ્રીવન શાફ્ટ ઉપર ડ્રીવન શાફ્ટ પણ ફરતો હોય. હવે આ ડ્રાઈવર પર વધારે આરપીએમ હોય અને ડ્રીવન પર ઓછા હોય એવું બની શકે, પરંતુ જેટલા આરપીએમથી ડ્રાઈવર શાફ્ટ ફરે છે અને ડ્રીવન શાફ્ટ જેટલા આરપીએમથી ફરે છે એ દર વખતે એ આરપીએમ કોન્સ્ટન્ટ રહેવા જોઈએ, જે પોસિબલ નથી. એટલે કે વેગ ગુણોત્તર કોન્સ્ટન્ટ મેળવી શકાતો નથી. સ્લીપને કારણે પાવરમાં થોડો વ્યય થાય છે, કે રોપ જે છે જે પુલીના ગ્રુવની અંદર બેસાડીને પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે તો એ સ્લીપ બેલ્ટ પુલી ઉપર સ્લીપ થશે, જેના લીધે થોડો ઘણો પાવરનો વ્યય થાય છે. જગ્યા વધુ રોકે છે, રોપ ડ્રાઈવ હશે તો જગ્યા વધારે રોકાશે. વધુ ઉષ્ણ તાપમાને અધાતુમાંથી બનાવેલા રોપ પાવર ટ્રાન્સમિટ માટે અનુકૂળ નથી, કે જ્યારે વધારે તાપમાન હોય પુલી અને બેલ્ટ વચ્ચે અથવા તો પાવર ટ્રાન્સમિશન વખતે તો અધાતુ એટલે કે મેટલમાંથી નોન મેટલમાંથી જો તમે રોપ બનાવ્યો હશે તો તે અધાતુ એને એટલો તાપમાન સહન કરી શકશે નહીં, એટલે કે તેના માટે અનુકૂળ નથી. પ્રારંભિક ટેન્શનને એડજસ્ટ કરવું પડે છે, કે જ્યારે બેલ્ટ ડ્રાઈવ દ્વારા પાવર ટ્રાન્સમિટ કરીશું તો બંને પુલી વચ્ચે જ્યારે રોપને ગોઠવીશું ત્યારે એ બંને બંને પુલી વચ્ચે જે ટેન્શન એટલે કે ખેંચાણ જે છે તે એડજસ્ટ કરવું પડશે. પ્રાથમિક કિંમત વધારે છે, કે રોપ ડ્રાઈવ અથવા તો રોપ લાવવા માટે ઇનિશિયલી ખર્ચ તમને વધારે થશે. વાયર રોપને લીધે પુલીમાં ઘસારો વધારે થાય છે. જો ફેબ્રિક રોપની જગ્યા ઉપર
वायर रोप नो उपयोग करीशुं तो वायर रोप मेटल नो बनेलो होवाना लीधे घर्षण ना लीधे पुली में घसारो वधारे थाय छे। नेक्स्ट वी विल सी द बेल्ट ड्राइव इन अवर नेक्स्ट लेक्चर। थैंक यू।